મહેરબાની કરીને મારા મહેરબાની કરીને ભાઈઓ આપ આપણું સ્થાન રાખો. જય કપીશ તિહુ લોક ઉજાગ રામ દૂત અતુલિત બલ ધામ અંજની પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા હાથ વજ્ર ઉર ધ્વજા બિરાજે કાંધે મૂજ જનેઊ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરિવે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિ દિખાવા બિકટ રૂપ ધરિ લંક જરાવા ભીમ રૂપ ધરિ અસુર સંહારે રામચંદ્ર કે કાજ સંવારે લાય સજીવન લખન જિયાય શ્રી રઘુવીર હર શિઉર લાય રઘુપતિ કિન્હી બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સમભાઈ સહસ્ર બદન તુમરો યશ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્માદિ મુનિસા નારદ સારદ સહિત અહિંસા યમ કુબેર દિગપાલ જાતે કવિ કોવિદ કહી શકે કાતે તુમ ઉપકાર સુગ્રીવ કિન્હા રામ મિલાય રાજપદ દિન્હા મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના જુગ સહસ્ર જો જન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રી કા મેલી મુખ માહી જલધિ લાંઘી ગયે અચરજ નાહી દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમરે તે
राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, आपन तेज संहारो आपे, तीनों लोक हाँकते कांपे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जोला, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पा, चारो जुग पर ताप तुम्हारा, है पर सिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुला, अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबर पुर जाई, जहाँ जन्म हरि भक्त का, और देवता चितन धरई, हनुमत से सर्व सुख करई, संकट हरे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो सत बार पाठ कर कोई, छूटे बंदी महा सुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय मांडेरा, पवन तनय संकट हरना, मंगल मूरति रूप, राम लखन सीता सहित, हृदय बसों सुर भूप सियावर, राम चंद्र की जय, रघुवीर राम चंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। બે આરસી વચન છે, બે સંતો ને હું સંચાલનમાં છો, બાકી કોઈ નથી, બાકી કોઈ બાપુ બને ભલે ભલે મેઘરાજ દાદા, હલો યજમાન પરિવાર ભાઈ બહેનો નીચે આવી જશો, હવે સામે આપનો કક્ષ બનાવવામાં આવ્યો છે, વિભાગ ત્યાં જશો,
જીનામ જય શિયારામ કચ્છની આ ધીંગી અને આપણે સૌની કર્મભૂમિ કહી શકીએ એવી આ ધરા તળે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી બાપુ આ ધરાને પાવન કરવા અને આ ગૌરવંતી વાગડમાં દાદા મેકરડ ધામમાં આ જંગી અખાડાના ભૂકો પછી જે કાંઈ મંદિરને કાર્ય જે નુકસાન પહોંચી છે એના મંદિરના નિર્વાર્થે આ અન્નક્ષેત્ર કાયમ ચાલુ રહે એના નિભાવર્થે આરાધથી રામકથાનો મંગલાચરણનો આરંભ થઈ રહ્યો છે એવા પ્રસંગે આજે શ્રી માતુશ્રી દિવાળીબેન મણસી રાણા ગડ્ડા પરિવાર લાકડિયા કચ્છ વાગડવાડા અને તથા કાંઠા ચોવીસી આહિર સમાજ આયોજિત આ શ્રી રામકથાનો આજથી જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સ્વાગત વિધિની થોડીક ક્ષણો પૂજ્ય બાપુ આપની સંમતિથી અને આપ સૌ વતી થોડીક ક્ષણો હું લઉં છું. પૂજ્ય બાપુની આજે આ કચ્છની સમગ્ર કથાઓમાં 570મી કથા બાપુ 570મી કથાનું જે યાદી છે એ પ્રમાણે આજ 570 કથાનો આરંભ થઈ રહ્યો છે. પૂજ્ય દાદા મેકરણનો આ અહીં ધૂણો 271 વર્ષ પહેલાંની આ વાત છે. 271 વર્ષ પહેલાં દાદાનો મેકરણનો ધૂણો અહીં તપોભૂમિ એ ભૂમિને આજે પાવન કરવા બાપુ અને મહાનુભાવ સંતો દેશ વિદેશથી પધારેલ મહાનુભાવ ઉપસ્થિત છે ત્યારે એનું સમગ્ર આયોજન યજમાન પરિવાર વતી સ્વાગત વિધિનો આગળ પ્રયાસ કરવાનો હું વિનંતી કરીશ. સ્વાગત પ્રવચન માટે યજમાન પરિવારના શ્રી વેલજીભાઈ મણસી ગડ્ડા લાકડીયા વાગડ કચ્છવાડા મુંબઈ વેલકમ વેફર્સ માનની શ્રી વેલજીભાઈ ગડ્ડા. ઓમ નમો અરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહુણં. વિશ્વ વંદનીય પૂજ્ય બાપુ જંગી વાગડ કચ્છ શ્રી મેકરણ ધામ મધે રામકથા પ્રસંગે આપનું આગમન અમો યજમાન પરિવાર વંદન સહ દિલો જાનથી આવકારીએ છીએ તથા પૂજનીય જંગી અખાડા મેકરણ ધામના મહંત ગાદીપતિ શ્રી ખીમજીભાઈ મણસીભાઈ ગડા અને ધર્મેન્દ્ર ઉડજીભાઈ ગડા રામકથા સમિતિના અધ્યક્ષ અને આ જંગી ગામ સમસ્ત વતી પૂજ્ય દેવજી રાજાને વિનંતી કરું કે તેઓ પૂજ્ય બાપુનું સન્માન કરે. જંગી ગામ વતી પૂજ્ય શ્રી દેવજી રાજા. કાંઠા ચોવીસી આહિર સમાજ વતી રણછોડભાઈ કાનાભાઈ આહિર પૂજ્ય બાપુનું સન્માન કરશે. રણછોડભાઈ કાના શ્રીમતી નીમાબેન આચાર્ય શ્રી ધારાસભ્ય શ્રી અંજાર પૂજ્ય બાપુનું સન્માન કરશે. શ્રી વાસણભાઈ આહિર પૂર્વ ધારાસભ્ય શ્રી અને અધરંગ અખાડાના ટ્રસ્ટી શ્રી વાસણભાઈ આહિર કચ્છ આહિર મંડળ વતી શ્રી વેલજીભાઈ બીજલ આહિર બાપુનું સન્માન કરશે. શ્રી વેલજીભાઈ બીજલ કુમારી જાગૃતિબેન શાહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાગૃતિબેન પૂજ્ય બાપુનું સન્માન કરશે.
कच्छ रबारी समाज वती हीरा भाई रबारी उर्फे काका हीरा भाई बापू एक शायरी याद आवी के बापू आपकी मोहब्बत ने दिल में मकाम कर लिया, रूबरू जब आप आए तो नजरों ने सलाम कर दिया। बाबू भाई तो परम पूज्य श्री हरिलाल भाई नानजी पटेल पूर्व धारासभ्य श्री रापर शैलेन्द्र सिंह जी जाडेजा अग्रणी श्री गांधीधाम कच्छ कांग्रेस प्रमुख श्री अर्जुन भाई कानगढ़ आहिर समाज अग्रणी गांधीधाम उद्योगपति अर्जुन भाई झड़प कराजो अने संतो महंतो आज आरसी वचन माटे अहीं उपस्थित छे जेमां पूज्य श्री राजा बाबा योगेन्द्र सिंह जी अध्यक्ष माताना मढ जागीरनो सन्मान करशे नारायण भाई जीवाभाई पटेल मोड पर ज्यां पूज्य बापूनो उतारण व्यवस्था छे पूज्य करसनदास बापू परबधाम सौराष्ट्र जेनु सन्मान करशे रबारी भीखाभाई वाघाभाई जंगी भीखाभाई जरा झड़प करजो बाड़ा राणाभाई दानाभाई आहिर सामखेड़ी वटा स्वागत करशे पूज्य श्री जानकीदास बापू भाणा साहेब समाधि स्थान कमीजड़ा विरमगाम पूज्य श्री शेरनाथी बापू गिरनार स्वागत करशे कमा गांगा चावड़ा जंगी कमा भाई योगी श्री गोपालनाथ बापू कंथकोट स्वागत करशे पूज्य श्री दिलीप राजा मूर्द रखाड़ा ना महंशी नु स्वागत करशे भीखा भाई सोनारा हीरा भाई खीमा भाई सोनारा आमलियारा हीरा खीमा सोनारा आमलियारा पूज्य श्री मूर्ति राजा रंग अखाड़ाना अध्यक्षश्रीनु स्वागत करशे श्री बीजल भाई अश्री नशा बीजल भाई आहिर ललियाणा सरपंच नशा बीजल आ रामकथाना शुभारंभे दीग प्राग्ट विधि में थे हूँ आप सब वती ने बापू वती आप सबने पूज्य बापू ने विनती करूँ के श्री राजा श्री योगेन्द्र सिंह जी अध्यक्ष माता मठ जागीरना आ रामकथा मंगलाचरण दीप प्राग्ट विधि करशे श्री अध्यक्ष माता मठ जागीर अने संतो पण उपस्थित रहेशे अने संतो पधारे जिनाम जिनाम आ शुभ प्रसंगे आरसी वचन माटे हूँ विनंती करीश परम पूज्य महंत आरसी वचन
પછી રાખે વિમોચન લઈ લેવો છે. મુંબઈ મેકર દાદા મંડળ તેના પ્રમુખ શ્રી ધામજીભાઈ ઇંકરવાલા છે, જો એક પુસ્તક બહાર પાડ્યું દાદા મેકરણ, જેનું વિમોચન કરવા પૂજ્ય બાપુને વિનંતી કરીશ. પૂજ્ય બાપુના કાર્યક્રમ દ્વારા દાદા મેકરણ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. આપણે શું જીનામના નારાથી ગજાવીશું. પૂજ્ય બાપુ દાદા કથા દરમિયાન રામ જન્મ પ્રસંગે પણ સંધ્યા આરતી નામનું એક પુસ્તક જે યજમાન પરિવારે છપાયું છે એ દાદા મેકરણની સ્તુતિઓ જે રામ જન્મ પ્રસંગે વિમોચન કરવામાં આવશે પૂજ્ય બાપુના હસ્તે. જી નામ હું આરસી વચન માટે વિનંતી કરીશ મહંત શ્રી કરશનદાસજી બાપુ પરબધામ. બાપુ પધારો. ॐ गुरुरो ब्रह्मा गुरुरो विष्णु गुरुदेवो महेश्वरः गुरुरो साक्षात् गुरुरो प्रब्रह्म परमेश्वरं तस्मै श्रीगुरवे नमः. ॐ वक्रकुण्ड महाकाये सूर्यकोटे शंप्रभः निर्विघ्नं सर्वकायेषु सर्वदाये नमः. आजना ये प्रसंग અને જંગી ધરા અને જા તપસ્યા શેષ નારાયણ દાદા મેકરણ જ્યાં મન પર કાબૂ કરેલ અને મનની પર કાબૂ કરીને મેકરણ એટલે કરતા બન્યા જે આધ્યાત્મિક આપણને શિક્ષણ આપ્યું કે જે જીવદયા અહિંસા પરમોધર્મ અને આત્મિકતા આ ભૂમિ પર એને એક કદ ઉઠાવી અને દત્તાત્રેય ભગવાનના આદેશ પ્રમાણે અને જીવ દયાનો અને દીપને પ્રજ્વલિત કરેલ અને એ દીપને ફરીને શિક્ષણ કરવાના માટે કે રામકથાના આયોજકો બંબઈવાળા ભક્તોગણો સજ્જનો સેવકગણો અને મોરારી બાપુએ એમાં જે કચ્છની ભૂમિ પર ફરવા રહેતો કર્યો અને જ્યાં રકાર અને મકાર જે ર શબ્દ છે અતિ રમણીયતા અને મ શબ્દ છે એ મનને થિર કરવાનું સાધન અને રની પાછળ જે રેફ લાગેલ છે આ એટલે આત્મા અને આત્મા એટલે નક્કી છે અને અઢી માત્રામાં આપણે આગળ એ દીપનો પ્રકાશ પ્રજ્વલિત કરે અને આપણા જીવનમાં જે આવરણ અંધકાર છે એ દૂર થાય અને વર્તમાન કાળની અંદર આજે અશાંતિ અને કષ્ટની ભૂમિ પર કે જે પૃથ્વીનું જે વાઇબ્રેશન ભૂકંપનું થયેલ અને ફરીને શેષ નારાયણ સ્થિર થાય અને પૃથ્વીને શાંતિ રાખી અને પૃથ્વી ઉપર અમી વૃષ્ટિ કરે અને એને આપણે વિનંતી કરીએ તો અને મેજ પર બિરાજતા એ પ્રસંગના અંદર જે આપણા દાદા પરિવાર બધાના નામ તો મને યાદ આવતા નથી તો એ પરિવારોને કે બધાને કે વંદનીય છે અને સામે આપ જે માતાઓ મહાનુભાવો અને સાધુ સંતોને બધાને વંદન કરું છું અને એ કાર્યની અંદર આપણને અમૃતપાન કરાવે અને મોરારી બાપુને વિનંતી કરીને નમ્ર વિનંતી પૂરણ કરું છું. અહીં રત્નાલ રામ ટેકરીના મહંત એવા પૂજ્યવર શ્રી મેઘરાજ દાદા પધાર્યા છે સમિતિ વતી યજમાન પરિવાર તેમનું ખૂબ સ્વાગત કરું છું. દાદા પધારો. હવે આરસી વચન માટે વિનંતી કરીશ શ્રી શેરનાથજી બાપુ ગિરનાર. પૂજ્ય શેરનાથજી બાપુ આપ આરસી વચન આપો. બાપુ બોલીએ શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર.
महादेव हर हर काल हर कष्ट हर दुख हर दारिद्र हर अविनाशी मिटाओ काल की फांसी रक्षिताम पाहिमाम त्राहिमाम शरणागति शरणागति शरणागति। परमात्मा ने असीम कृपा थी कंचनी ढींगी धरामा जंगी अखाड़ा धामनी अंदर मोरारी बापूनी रामपारायण प्रसंगे उपस्थित सर्वे संतो परमपूज्य बापू आप सर्व खूब खूब परमात्मा ने असीम कृपा थी मनुष्य जन्म प्राप्त थया पछी आवा शुभ प्रसंगों प्राप्त थाय छे। जेम के सोनानी अंदर सुगंध न होय सता पण आवा पवित्र धामनी अंदर आवा महापुरुषों द्वारा ज्या तपस्या सेवा अने स्मरणना धूणा दखाया होय ए भूमिनी अंदर फरीवार ए चेतना ने ए ज्योत ने ज्वलंत राखवा माटे आप सौना सहियारा प्रयास ने प्रयासना परिणाम स्वरूपे मोरारी बापूनी कथानो खूब खूब ज आप सौ लाभ लेजो। आपणू सौनु जीवन सुखद आनंद अने शांतिमय बने एवी मारी शुभेच्छा। परमात्मा आपणा जीवन में सेवा अने स्मरणना कार्य में सहभागी बनावे खूब ज हृदयना ऊंडाणपूर्वक तमे अने अमे परमात्मा ने हर हमेश ने माटे प्रार्थना करता रहिए। भगवान आपने खूब खूब सद्बुद्धि आपे आपणू जीवन कल्याणमय बनावे अने बीजाना दुख में सहभागी बनीए अने परमात्मा ने ऊंडाणथी प्रार्थना करिए। परमात्माना हर हमेश ने माटे श्वासे श्वासे स्मरण करिए एवी शुभेच्छा साथे आजना प्रसंगे गिन्नारी संतोना आपणा सौना उपर आशीर्वाद आदेश। जय गिन्नारी। पूज्य महंत श्री जानकी दास बापू कमिजड़ा। पूज्य जानकी बापू पधारो। नीलांबुज श्यामलं कोमलांगं सीतासमारोपितवाम भागं पाणो महा सायक चारुचापं नमामि रामं रघुवंशनाथं रविभाणके वंश में मुगट मणि मुरार ताके पद वंदन करू निशे दिन वार मुवार। परम श्रद्धे पूज्य बापू बुध मंगलमय संत समाज यथाना अजमान श्रीओ धर्म प्रेम भाइयों माताओ बहनों सौना चरण में वंदन आशीर्वचन माटे विनंती थई। दृश्य एवं लगे एक आशीर्वाद कोण कोणे आपे ज्या मारे तमारे सौने माथु टेकवानी जगह से जे भूमि में बार बार वर्ष सुधी जे महापुरुषनी चरण चिन्हों पड़ा होय एमांथी एक रज मारी तमारी पर माथा पर पड़ी जाए तो ये बेड़ो पड़ता अने आवा भूमि में आवी अने हुन तमे एक ज मांगवी भाई मिले कोई ऐसो संत फकीर पहुंचा दे भव दरिया के तीर जो खम भरियो जहां जह मारो नाविक उतारी दे नीर तरणी किनारो कोई तो बतावो ऐसो मिले सुरवीर पहुंचा दे भव दरिया के तीर। कोई एवो संत मारी तमारी नावड़ी पार उतारे अने माटे हुं तमे सौ जारे मळता होय राम कथा शू माओ मळी छे तमाम लोकने पावन करनारी आ भगवती कथा कथानो अपार महिमा छे। कथाए कहीं कहीं ने बचाव्या छे। गोपियों एम कहती होय हवे कृष्ण गोकुळ छोड़ी जता रहा हवे कृष्ण विना जीवन करिए शू ने करे हवे मरी जवू छे तारे कोई सवाल करो
કે તમે એમ કહ્યા કરો છો હવે મરી જવું છે, મરી જવું છે તો મરતા કેમ નથી? તારી ગોપીઓ એમ કહે કૃષ્ણના વિયોગમાં મરવા તત્પર થઈ છે, મરવા જઈએ છે, તારી એની કથા અમને મરવા દેતી નથી. જ્યાં જવી છે એની કથા યાદ આવે, એ દ્રશ્ય આવે, મુક્તા અટકાવે છે. કંઈક જીવાત્માઓ કથાને આધારે બચ્યા છે. કથાનો અને મહાત્મા તુલસીદાસનો સમાજ ઉપર પ્રજા પર જે ઉપકાર છે એનો કોઈ બદલો આપી નહીં શકે. અંતમાં સૌને અવસર મળ્યો છે અને અવસર મારણ તમારા હાથમાંથી સરકી જાય હે પહેલા. મૂળરે વિનાનું કાયા ઝાડવું, એ જીને પડતા નહીં લાગે વાર રે. હા, અમારે રવિ સાહેબ એમ કહે આ કાયા છે એ ઝાડ છે, મૂળિયા વિનાનું છે અને પડી જાય મૂળિયા વિનાનું ક્યારે, એ પહેલાં ઘડનારાને પરખો કોને બનાવ્યો ચરખો. મારો તમારો અવસર હાથમાંથી જાય જાય એ પહેલાં જાગી જઈએ, કથાને માથે ચડાવી કંઈક શબ્દો ઉપાડી જીવન સાર્થક કરીએ. છેલ્લે જે મહાપુરુષની ચરણભૂમિમાં હું તમે શું બેઠા છીએ, એ દાદા મેઘરણના ચરણમાં હું તમે શું માથું ટેકવાય બીજું કરીએ છું, અને એની કૃપા મારા તમારા સૌ પર ઉતરે એવી ભાવના સાથે જય શિયારામ. બાપુ, કચ્છ ઉપર કુદરત કૃપા કરે યા ન કરે હવે એ રાહમાં અમે નથી, પણ આપની કૃપા સતત અમારા ઉપર છે અને સતત રહેશે એવી જ અમારી અભ્યર્થના દાદા મેકરણના ચરણોમાં દાદા પાસે વિનંતી કે બાપુ આપ સતત વર્ષમાં, આ વર્ષે અમને તમે સવા વર્ષે કથા આપી છે, આટલો વિયોગ શા માટે? વર્ષમાં અમને બે કથા જોઈએ. આપ અમને વહાલા છો, પણ એથી પર અમે પણ આપના વહાલા લાડકા બાળકો છીએ. આપની મેર તો હોય જ, એમાં કોઈ શંકા નથી. આપ સૌ વતી ઘણો સમય પણ લેવાયો છે. બાપજીને વિનંતી કરું, પૂજ્ય બાપુને, કે રામકથાનો મંગલાચરણથી પ્રારંભ કરે. અસ્તુ, આપ સૌને વંદન. જય શિયારામ. જી નામ. Mahavira Ki Jai.
सदगुरु भगवान नमः पार्वती पतये श्री राम
मंगल भवन
Thank you.
बाप परमात्मा ने असीम कृपा थी फरी एक बार कच्छनी आ धरती ऊपर एमाय पूजनी मैकरण दाडा ने आ तपस्थली पर रामकथा निमित्ते अपने सब एकत्रित छे। आ शुभ प्रसंगे दर्शन अने आशीर्वचन माटे पधारे सौ संतों ने मारा प्रणाम, आप सौ भाई बहनों ने पण मारा प्रणाम, आप सौ ने मारा जीना जीना ધ્રંગની કથા વખતે મેં હમણાં પૂછ્યું કે લક્ષ્મણજીના જીવન વિશે કંઈક ગવાયેલું કહેવાયેલું, અહીંયા પણ દાડા મેકરણ ગિરનારમાં તપસ્યા કર્યા પછી બિલખા પછી કહે છે કે હિંગલા પરખવા જો, હરિદ્વાર ગયા પરિભ્રમણ કરતા કરતા સ્થાનમાં આવ્યા ને 12 વર્ષ સુધી જેણે ધૂણી દખાવી યજ્ઞકુંડે જાગૃત પુરુષનું પ્રતીક છે, પછી દેશી ભાષામાં આપણે એને ધૂણો કહીએ છીએ, શાસ્ત્રી ભાષામાં એને યજ્ઞકુંડ કહીએ છીએ, પણ મૂળ એનો અંતરતમ અર્થ છે જાગૃત સાધકનું એ પ્રતીક છે। જેમ સાધુનો ધૂણો આમ ઉપરથી લાગે રાખ આવી ગઈ હોય, ભસ્મ આવી ગઈ હોય, પણ અંદર અતીતની ધૂણી તપતી જોઈએ, એમ કોઈ વિરહી કોઈ હરિપ્રેમી એ શરીર ધર્મથી થોડો સમય એમ લાગે કે એ વિશ્રામમાં છે, પરંતુ એની ભીતરની ચેતના નિરંતર જાગૃત હોય છે। એટલે કે 12 વર્ષ સુધી આ સ્થાનમાં
દાદાએ ધૂણી દખાવી એના સ્થાનમાં ભગવાનની કથા કહેવાની છે. એટલે મને એમ થયું કે ફરી એક વખત લક્ષ્મણજીનું જ કંઈક દર્શન કરીએ, કારણ કે લોક માન્યતા જે છે, આપણે ત્યાં બે માન્યતાઓ હોય છે, એક વેદ માન્યતા અને બીજી લોક માન્યતા, અને બંને માન્યતાઓને આપણે હંમેશા બહુ શ્રદ્ધાથી આદર આપ્યો છે. ઘણી વખત વેદ માન્યતામાં નેતિ કહેવું પડે છે, પણ ઘણી વખત લોક શ્રદ્ધામાં ઈતિ કહેવું પડે કે આમ જ હોય એમ લોક શ્રદ્ધા નિરૂપણ કરે. વેદમાં તો નેતિ નેતિ નેતિ, તું આવો વળી પાછું કહેવું પડે કે તું એવો પણ નહીં, પણ લોકોની જે શ્રદ્ધા હોય છે એમાં તો જેને જેવી શ્રદ્ધા એમાં એનું ઈતિ જ હોય, એને પછી નીતિ ના હોય, નક્કી થઈ જાય ઈતિ સિદ્ધમ. એટલે જે લોક માન્યતા છે, આખી પ્રબળ લોક માન્યતા છે કે દાદા મેકરણ એ લક્ષ્મણજીનો અવતાર ગણાય, અને તેથી મહાપુરુષોને જેની શ્રદ્ધા જે રીતે જુએ એવું એનું દર્શન. પણ સમગ્ર લોક ધારણા જે છે આપણે ત્યાં કે દાદાને લક્ષ્મણના રૂપમાં નિહાળે છે, અને મને પણ એવું લાગ્યા કરે કે ધ્રંગમાં દાદાની સમાધિ અને એમાં એ સૂતા છે, એટલે મને એ ઘણી વખત એમ લાગ્યા કરે કે લક્ષ્મણજી આટલું જાગ્યા એ પછી એમ લાગ્યું કચ્છમાં જઈને હું સૂઈ જાઉં. કેટલા વર્ષ સુધી લક્ષ્મણજી જાગ્યા રામકાળમાં, પછી એમ થયું કે સુવા જેવી જગ્યા ખરી કચ્છ. એટલે સુવું એટલે વિશ્રામ, આરામ જગ્યા. તો એવી જે આપણી લોક શ્રદ્ધા છે દાદાના ચરિત્ર ના દર્શનમાં, એ લક્ષ્મણજીનો અવતાર છે. આવું ઘણું છે રામાયણના કેટલાય પાત્રોને, જુદા જુદા એ પાત્રોને કાલાંતરે જુદા જુદા રૂપે આપણી લોકશ્રદ્ધાએ નિહાળ્યા છે. આમ તમે પંજાબ જતા રહો તો લોકો એમ કહે, લોકોની લોકશ્રદ્ધા એમ કહે કે નાનક છે એ જનકનો અવતાર છે. એ જનક રાજાનો અવતાર છે, એવી આખી લોક ધારણા ત્યાં છે. એવી ઘણી ધારણાઓ ચાલે છે, પણ આપણી જે શ્રદ્ધા છે એમાં દાદાને લક્ષ્મણજીના સ્વરૂપે એના અવતાર રૂપે, એની વિભૂતિ રૂપે, એની જેવી જેવી શ્રદ્ધા એ જોયા છે. એટલે મને એમ લાગ્યું કે લક્ષ્મણજીના ચરિત્રનું 9 દિવસ થોડું થોડું દર્શન કરીશું કે લક્ષ્મણજી કોણ છે, લક્ષ્મણજીનો મહિમા શું છે. એટલે એ પ્રસંગને કદાચ આજ ચોપાઈ હતી ને ધ્રંગમાં પણ, સદા સસાનુકૂળ રહો પર કૃપા સંધ સૌ મિત્ર ગણા. હા બરાબર છે, બે આમ કે બે આમ. કેટલું યાદ રાખવું ક્યારે શું કીધું કે, આમ તો જંગી ઉપર બજરંગી બહુ કૃપા કરી રહ્યા છે અત્યારે. મને તો એમ હતું કે અમે આવીએ પોથી પધરાવીએ પછી આવીએ હનુમંત બિરાજીએ અને પછી હનુમાન આવતા હશે, પણ કચ્છ તો 24 કલાક પહેલા હનુમાનને ઉપાડી આવે છે. એટલે જંગી ઉપર બજરંગીની એક વિશેષ કૃપા ઉતરી છે. એટલે મને એમ એક ક્ષણ એવો વિચાર આવ્યો કે હનુમાનજીના ઉપર કંઈક માનસ મારુતિ કહું, વળી એમ થયું કે દાદાનું સ્મરણ છે એટલે લક્ષ્મણજીનું ચરિત્ર, અદ્ભુત ચરિત્ર. આવો મહાપુરુષ ક્યાં જડે, અદ્ભુત. કોઈ સુમિત્રા જ આવા મોતીને પકવી શકે, બીજા કોઈની તાકાત નહીં. સુનું સખી જનકપુરની બાજારમાં જ્યારે લક્ષ્મણજીનો પરિચય આપવાનો આવ્યો ત્યારે સખીઓ એમ જ બોલી,
એની માથી એનો પરિચય આપ્યો, સુનુ સખી તાસુ સુમિત્રા માતા. આ જે યુવાન રાજકુમાર ચાલ્યો આવે છે એની માતાનું નામ સુમિત્રા છે. સુમિત્રા દ્વારા જેનો પરિચય છે, એવું બહુ ઉદાત્ત પાત્ર. એના વિધવિધ પાસાઓનું જે કંઈ સ્મરણમાં આવશે તે કહેતો રહીશ. એ મૂળ પ્રસંગ માનસ લચ્છીમન એ રીતે લઈશું. બાકી આજથી કથાનો આરંભ થાય છે ત્યારે કથાનો એક જે ક્રમ છે, એક નિયમ છે, એનો નિર્વાહ કરીએ. આમ તો રામાયણજી વિરાજે એ બધા કરતાં મોટામાં મોટું શુકન છે. એમાંય સંતો આવે, મહંતો આવે, મહાપુરુષો આવે, એમના સાથે જ્યોતિ, એમના હાથે જ્યોતિ પ્રગટે, એમના આશીર્વચન પ્રાપ્ત થાય, દર્શન પ્રાપ્ત થાય, એટલે બધું શુભ જ હોય. તો પહેલા દિવસે કથાની મહિમા નો એક નિયમ તો રામ કથા જે સાત કાંડમાં છે, સાત સોપાનમાં છે તુલસીની ભાષામાં, એ કથા આપ સૌ જાણો જ છો. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદર, લંકા, ઉત્તર, પાઠ પણ આપ ખૂબ કરો છો, આપ પરિચિત છો પ્રસંગોથી. છતાંય વાણી દ્વારા એ ગ્રંથનું પહેલે દિવસે પૂજન થવું જોઈએ, વાણી દ્વારા એની વંદના થવી જોઈએ, એવી એક ઋષિ પરંપરા, સાધુ પરંપરા, એનો પ્રત્યેક કથામાં નિર્વાહ કરવો રહ્યો. હમણાં હું પદયાત્રામાં હતો, બે દિવસની, તલગાજરડાથી સેંજલ ધામ સુધીની. તો મને કયું પૂછવામાં આવ્યું કે બાપુ, રામાયણમાં કઈ યાત્રા માટેના વર્ણનો છે, એ યાત્રાનું કંઈ છે? મેં કીધું બધું જ છે, કંઈ બાકી નથી. બિલાડીના બચ્ચાને હાથ ઘરે ફેરવો પછી આંખ ઉઘડે, એમ સાતે કાંડમાં ગુરુ કૃપાથી જેને કોઈ સદગુરુ પ્રેમથી પકડી ફેરવે એની આંખો આમાં ઉઘડે છે બાપ, અને તો દેખાય છે. તેથી મને તો એમ જ લાગે કે આ બધું કદાચ કોઈને એમ પણ લાગે કે ભાઈ હવે માનસ એક મારું જીવન છે એટલે કદાચ હું એના વિશે ભાર દઉં, પણ એવું નથી. થોડી ઘણી તો સમજણ મારામાં છે એટલે હું એમને ખોટા વખાણ ન કર્યા કરું, પણ બધું જ દેખાય. રામાયણમાં તમને ખબર છે સાત પ્રકારની યાત્રા છે. આમ તો રામાયણને મારે સૂત્રના રૂપમાં કહેવું હોય ને તો એમ કહું કે અયોધ્યાથી અયોધ્યા સુધીની યાત્રા, એનું નામ રામકથા. શરૂ થાય છે અયોધ્યાથી, મૂળમાં તો અયોધ્યાથી શરૂ થાય ને કથા, અને પૂરું તુલસીદાસજી અયોધ્યામાં લાવીને કરી દે. આચારની દ્રષ્ટિએ, ચરિત્રની દ્રષ્ટિએ, જીવન જીવવાની દ્રષ્ટિએ, જીવનના અનેક પાસાઓને કઈ રીતે જગતની સાથે આપણે જીવવું એનું અનેક પાસાનું દર્શન, એટલે કે ચરિત્રની દ્રષ્ટિએ રામાયણની યાત્રા કેવી હોય તો અયોધ્યા ટુ અયોધ્યા, વાયા ઘણું, જનકપુર, શૃંગવેરપુર, ચિત્રકૂટ, પંચવટી, પ્રવર્ષણ પર્વત, સુબેલ, વાયા ઘણું, પણ રામકથા એટલે અયોધ્યાથી અયોધ્યા સુધીની ચારિત્રિક યાત્રા, ચરિત્રની યાત્રા. આચરણના રૂપમાં એને કહેવું હોય તો અયોધ્યાથી અયોધ્યા સુધીની યાત્રા, એ રામકથા. વિચારની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, ચિંતનની દ્રષ્ટિએ, ધ્યાનની દ્રષ્ટિએ રામાયણની રામાયણને યાત્રા સાથે જોડવી હોય તો વ્યાસપીઠ એમ કહી શકે કે વિચારની દ્રષ્ટિએ અને ચિંતનની દ્રષ્ટિએ રામાયણ એટલે કૈલાસથી કૈલાસની યાત્રા, કૈલાસથી શરૂ થઈ યાત્રા. રચિ મહેશ નિજ માનસ રાખા, વિચારની દ્રષ્ટિએ, મનન અને ચિંતનની દ્રષ્ટિએ
सब कृत कृत्य भयउ में तव प्रसाद विश्वेश उपजी राम भक्ति दृढ़ बीते सकल। पांच शब्दों विवेक चुडामणी में लिखा है ना, ये कोई भाग्यशाली बोली सके। कृतकृत्यो हम धन्यो हम विमुक्तो हम भवद्ग्रहात् नित्यानंद स्वरूपो हम पूर्णो हम त्वदनुग्रहात्। हूँ पूर्ण छु, हूँ धन्य छु, हूँ विमुक्त छु, हूँ नित्य आनंद स्वरूप छु अने हूँ कृतकृत्य छु। आ पांच वस्तु विवेक चुडामणी में एक शिष्य पोताना गुरुना चरण में जेम निवेदन करे, ये जो अनुभव होय बाप तो कैलाश टू कैलाश नी यात्रा छे। मानस शुरू थाय छे कैलाश थी अने कैलाश में ये विरमे छे। પણ ઘણાને ચિંતન મનમાં મનનમાં વિચારમાં રસ ન હોય, ને ઘણા માણસને બહુ ચરિત્રમાં પણ ચરિત્રની ગંભીરતા ન હોય, ઘણા માણસને ચરિત્રમાં સાવધાની ન હોય, એવું બને। પણ ઘણા માણસને ચિંતન મનનની ચિંતા નથી, ચરિત્રની ચિંતા નથી, પણ કેવળ કર્મ કરવું છે, કામ કરવું છે, બસ કામ કરવું, કામ કરો, કામ કરો, વહો વહો વહો, ગતિ 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 ગતિ। એ ગતિની યાત્રા માટે જો રામકથાને કોઈ સૂત્રના રૂપમાં રજૂ કરવી હોય તો પ્રયાગથી પ્રયાગની યાત્રા એ રામકથા છે। નિરંતર કર્મની વાત રામકથા કહે તો એમાં પ્રયાગથી પ્રયાગની યાત્રા એને રામકથા કહી શકાય। જેને ભજન કરવું છે, જેને ભજન વગર બીજું કંઈ ભાવતું નથી, ભજન જ જેનો આહાર છે, અને વૈદિક ઋષિઓએ કહ્યું છે કે મનુષ્યને જ્યારે બ્રહ્માએ મનુષ્ય જાતિ પ્રજા બનાવી અને બ્રહ્માજીને મનુષ્યોએ એમ કહ્યું કે તમે અમને બનાવ્યા તો હવે અમારા પ્રકાશની અને અમારા અન્નની વ્યવસ્થા કરો, ત્યારે બ્રહ્માએ આ જ વાત કહી કે તમારા પ્રકાશની વ્યવસ્થા હું અગ્નિ રીતે કરું છું, અગ્નિ તમારો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ તમે લઈ લો એ સારી વસ્તુ છે, ચંદ્રની ચાંદનીમાં તમે આનંદ લો સારી વસ્તુ છે, પણ મનુષ્ય પ્રજાને બ્રહ્મા દ્વારા જે અધિકાર આપવામાં આવ્યો છે એમાં આપણને અગ્નિના પ્રકાશનો અધિકાર છે, અને અન્નની વ્યવસ્થા જ્યારે આપણા માટે કરી ત્યારે બ્રહ્માએ વેદમાં એમ કહ્યું કે તમારે નમઃ ખાવું, પછી આપણે નમક ખાવા માંડ્યા એ વાત જુદી છે, મૂળમાં નમઃ તમારો ખોરાક છે, નમઃ મંત્રાત્મક વિચાર છે, મનુષ્ય જાતિનો આહાર છે મંત્ર ભજન। વિનોબાજીને એમ કે મોટા મોટા ડોક્ટરો વિનોબાજીને કહેતા તમારા શરીરમાં કેલેરી ઓછી છે, તમારે આ વિટામિન તૂટે છે, તમારે જો વધારે રાષ્ટ્રનું કામ કરવું હોય તો તમારે ખોરાક બરાબર લેવો જોઈએ, આટલા વિટામિન, આટલા ફળ, આટલું ફલાણું, આટલું આ, આ સમયે આ, આવું ડોક્ટરો બધા નિવેદન કરીને બહુ કહેતા, નહીંતર શરીર ન ચાલે। વિનોબાજી કહેતા કે ભગવદ્ ગીતા, રામચરિત માનસ અને રામકૃષ્ણ હરિ એ મારી બધી કેલેરી પૂરી કરી નાખે છે, મારા તમામ ઘટતા વિટામિન્સને એ પૂરા, અને આ હકીકત છે, આ કેવલ, આ કેવલ કોઈ અતિશયોક્તિ નથી, હકીકત છે, હરિનામના આહારમાં લગભગ બધું પૂરું થઈ જાય। અને હરિનામથી જો બધું પૂરું થઈ જાય તો બીજો દાખલો શું કરવો બાપ, બહુ જ મોટા શાયર હમણાં શાયરી યાદ કરી ક્યાંય ગયા,
ગયા શાયરી યાદ કરી એટલે મને ગયું. ગાલિબ બહુ મોટા એટલે શાયરીઓમાં એને આદિ શાયર કહેવું હોય તો કંઈ બહુ મુશ્કેલી ન પડે એટલો મોટો કવિ ગાલિબ. પછી બહુ પૈસાની બહુ તંગી રહી, ખેંચમાં બહુ રહી, ક્રિકેટ આપણી ભારતીય ક્રિકેટ ટીમની જેમ જેમ આપણે રનની હંમેશા ખેંચમાં જ હોઈએ હંમેશા, એમ ગાલિબને ખેંચ બહુ રહી. અમારે હમણાં સુરતમાં મહાત્મા અને અમારે મહારાજજી બહુ, હું એની સાથે રમૂજ કર્યા કરું વિવેક, એટલે મેં કીધું કે ભારતીય ક્રિકેટ ટીમને રનની ખેંચ રહે ને અમારા સ્વામી છે ને એને હંમેશા રૂપિયાની ખેંચ જ રીધા કરે, એટલે કાંઈ ને કાંઈ પ્રોગ્રામ બનાવે ને વળી મારે દોડવું પડે ને એવું બધું કરવું પડે એવું. એ પોતે રાજી થયા. મને કે મારે તો કરવું શું બાપુ, એટલે મેં કીધું આટલા બધા શું કામ પથારા કરો, ગૃહસ્થો આપણી સેવામાં રહેવા જોઈએ, આપણે ગૃહસ્થોની સેવામાં ન રહેવાય, ગૃહસ્થો આપણી સેવામાં રહેવા જોઈએ, એમાં ગૃહસ્થોનું કલ્યાણ છે બાપ. પણ પછી શું થાય કે બધું દોડા દોડી કરવી પડે. એ ગાલિબને બહુ પૈસાની બહુ ખેંચ રહે. એટલે કોઈકે કહ્યું ગાલિબ સાહેબ તમારે હંમેશા કામને મુશ્કેલીમાં જીવવું પડે તો તમે ભગવાનની બંદગી કરો ના, નમાજ બમાજ પઢો, મસ્જિદ જાઓ, તમે એ કરતા જ નથી તો પછી આમ જ થાય ને. પણ હવે એ મસ્ત માણસ ને એની રીતે શાયર તો એ શાયરોની પોતાની જિંદગી હોય. પછી એક વખત બહુ જ મુશ્કેલી ઘરમાં ને ઘરમાંથી તકરાર ને બધું બહુ મુશ્કેલી પડી. પછી એને એમ થયું કે લાવો ને બધા કહે છે તો ખુદાની બંદગી કરીએ થોડીક ને જો કંઈક થોડો ઘણો મેળ થતો હોય. એટલે ગયા મસ્જિદમાં નમાજ પડવા. તો મસ્જિદમાં જાય નમાજ પડવા તો એને તો પહેલા વજુ કરવું પડે ને, ઇસ્લામ ધર્મની જે બંદગીની રીત પ્રમાણે વજુ કરે એ લોકો, વજુ કરવું પડે. એટલે હવે ગાલિબ વજુ કરતા હતા હજી તો પછી નમાજ આવે ને, એ જે એનો નિયમ હોય આપણે ત્યાં ઇસ્લામ ધર્મનો એ બંદગીની સુંદર એમની પદ્ધતિ. તે ગાલિબ સાહેબ વજુ કરતા હતા, પાણી લઈને હાથ પગ ધોતા હતા એમની રીતે. એમાં એક મુસ્લિમ ભાઈ નમાજી એ ગાલિબને જોઈ ગયા ને એ હવે શાયરીનો પ્રેમી. ગાલિબ સાહેબને જોઈને કે ગાલિબ સાહેબ આપ ઓર મસ્જિદ મેં હદ હૈ. અરે બોલે બહુત તંગી મેં રહેતે ક્યા કરે, કભી કુછ ઠીક નહીં હુઆ, ઓર સબ લોગ કહેતે ખુદા કો યાદ કરો, બંદગી કરો, નમાજ કરો તો કુછ હો જાય, બે પાંદડે થાઓ. લેકિન વો શાયરીનો પ્રેમી હતો પેલો માણસ, એટલે એણે ગાલિબ સાહેબને 10 રૂપિયા કે એ વખતનું જે એનું ચલણ હોય એ આપ્યા. પૈસા એટલા મળ્યા એટલે ઊભા થઈ ગયા કે યદી વજુ સે કામ બન જાય તો નમાજ કી ક્યાં જરૂરત હૈ, છોડો નમાજ, કામ વજુ સે બન ગયા તો ફિર નમાજ કી ક્યાં ચિંતા હૈ. ઇસકા મતલબ ગાલિબ કે મન મેં નમાજ કી કોઈ આલોચના નહીં હૈ, નમાજ નમાજ એ બંદગીનો પોતાનો મહિમા. પણ જો આટલાથી થઈ જતું હોય તો પછી મારે શું કરવાનું, એમ હરિ નામથી જો બધા વિટામિન્સ પૂરા થતા હોય, બધી કેલેરી પૂરી થતી હોય તો બહુ ગાંઠિયાનો વાંધો નહીં. પણ આનો અર્થ એમ નથી કે ખાલી ભૂખ્યા રહેવું, પણ એક વસ્તુ ચોક્કસ, ભજનની પરંપરામાં આવેલા કેટલાય સંતોનો અનુભવ છે બાપ, ભજન જેવું બીજું કોઈ ભોજન નથી. તો જેને ભજન જ ગમે છે, જેનો જીવન સિદ્ધાંત ભજન છે, નિજ અનુભવ અબ કહું ખગવેશા, अब कहूं खगेशा बिनु हरि भजै.
भजन वगर क्लेश नहीं जाए, पतंजलि वर्णवेला पांच पांच क्लेशों नु शमन जेने जेने जीवन में अनुभव्यू, जेना राग द्वेष गया, जेनी अस्मिता गई, जेनो अभिनिवेश गयो, आ बदा जी पांच पांच क्लेशो जेना मिटा ए बधाना मूल में भजन छे। भजन थी ए मटे छे। तो भजन नी जेने यात्रा करवी होय, जी भजन ज जेनु जीवन होय, भजन ना घणा प्रकार होय, भजन नी घणी रीत होय, एमा आपणे अत्यारे नथी जवुं, एना माटे राम कथा सूत्र ना रूप में केवी होय तो एना माटे भुसुंडी सरोवर टू भुसुंडी सरोवर ए यात्रा छे। भजन नी यात्रा रामायण मां भुसुंडी सरोवर थी शुरू थाय छे अने भुसुंडी सरोवर पूरी थाय, एक यात्रा अद्भुत यात्रा भजन नी। कर्म नी यात्रा प्रयाग टू प्रयाग, त्रिवेणी टू त्रिवेणी, चरित्रनी यात्रा अयोध्या टू अयोध्या, विचार चिंतन मनन ज्ञान प्रकाश नी यात्रा तो कैलाश थी कैलाश। पण कोई भजन पण नथी करी शकता, कोई ने ज्ञान मां पण कई समझ नथी, कोई कर्म मां पण बराबर सफल नथी थता, एना माटे शु विचारो मां नथी कई मेळ खातो, चरित्र मां कई नथी निर्णय, एना माटे तो एक ज उपाय छे अने ते शरणागति। बस કોઈના ચરણમાં બેસી જવું, કોઈનો આશ્રય પરિપૂર્ણ। એના માટેની યાત્રા સૂત્રના રૂપમાં કથાને શરણાગતિ માટે કહેવું હોય તો તુલસી ટુ તુલસી, તુલસી થી લઈને તુલસી સુધી। તો રામાયણમાં ઘણી યાત્રાઓ છે, એનો મહિમા ગાવાનો મને ગમે। સૌ પહેલી યાત્રા રામાયણમાં, અને આ જીવની યાત્રા પણ ગણો, અને પરમાત્મા પણ માનવ રૂપે લીલા કરવા આવે ત્યારે જીવની જેમ વર્તે છે ત્યારે એની સૌ પ્રથમ યાત્રા શરૂ થાય છે। જાનુ પાની વિચરન મોહિ ભાય, ચાર પગે યાત્રા શરૂ થાય છે, પહેલી યાત્રા। ભગવાન રામ પરમાત્મા છે, ભગવાન રામ બ્રહ્મ છે, ભગવાન રામ ઈશ્વર છે, રામસ્તુ ભગવાન સ્વયં, ભગવાન રામજી સાક્ષાત ભગવાન છે, હરી છે, પણ આંગણામાં છે ત્યારે, રાજભવનની અંદર છે ત્યારે એની પહેલી યાત્રા। જાનુ ઓર પાણી હાથ અને ઘૂંટણ દ્વારા જે ચાર પગે બાળક રમે છે આ જીવની પહેલી યાત્રા। આમ તો આપણે પેલા કોને હરસુખભાઈ કીધું હતું એને કોઈક પૂછ્યું, એને 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 મોઢેથી મેં સાંભળ્યું, એને કોઈક પૂછ્યું કે આ પદયાત્રા ક્યારથી શરૂ થઈ, માણસને પગ આવ્યા ત્યારથી, આટલો એનો જવાબ આવ્યો, પદયાત્રા પગ આવ્યા ત્યારથી શરૂ। પણ મૂળમાં તો એકલા પગની યાત્રા હતી, માણસનું આ રૂપ અત્યારે જે દેખાય છે ને કચ્છમાં, ગુજરાતમાં, બિહારમાં, યુપીમાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, કેન્યામાં, બ્રાઝિલમાં, જગત આખામાં માણસનું જે રૂપ છે ને એ તો 142 રૂપ પછીનું 143મું આ રૂપ છે એમ વિદ્વાનોનો સર્વે બોલે છે। આના પહેલાં કૃષ્ણદાસ બાપુ આપણા 142 રૂપ હતા, સુધારા થતા ગયા, થતા ગયા, થતા ગયા, થતા ગયા, થતા ગયા।
કેવા ટેલિફોન હતા નહીં, આમ ઘુમરડી ઘુમરડીને આપણે થાકી જઈએ, ઘણાની તો આંગળીયું જ રહી જતી હતી એમાં. પછી પાછા કેવા આવ્યા, પછી કેવા આવ્યા, પછી તો ખાલી આમ 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 કરો, ખાલી પેલું શું કે રીડાયલ કરો, ટૂટું ટૂટું ટૂટું, અને પછી સેલ્યુલર હાથમાં આવ્યા, હાથમાં આવ્યા, હવે આંગળીઓમાં એમ કે છે આંગળીઓમાં આવશે ટેલિફોન. હલો હલો, આંગળી આમ કરો, ભલે એ બટન આમ કે કરો એટલે ચાલો, બીજું કંઈ રાખવા બાખો ને કે એવું એવું લોકો કહે છે. કેટલા કેટલી બહુ જ ટેકનોલોજી કે જે તમે કહો બહુ સ્પીડી છે ને, બહુ તેજ ગતિથી છે અને બહુ જોઈએ માણસને છે ને ઉતાવળ બહુ છે અને ઈશ્વરને નિરાંત બહુ છે, આમાં જ તકલીફ થઈ. આપણે ઉતાવળનો કોઈ વાત કેમ થશે, માંડવો બધો તૂટી ગયો ને પડદા ઉડી ગયા ને કેમ થશે, એવી ઉતાવળ, એવી ઉતાવળ. હવે એમાં ચિંતા શું કરવાની, થાય ઉડી જાય ઉડી જાય, આપણે શું એનો આશ્રય લઈને બેઠો, આબરૂ એની છે ભાઈ, આપણે એની હાજરી ને એની. મુરારી મેરો ક્યાં બિગડે ગો, જાયગી લાજ તિહારી. દ્રૌપદીએ ઘા કર્યો તો કે હું કદાચ મારું જે થાય પણ મારે નહીં, યશોદાના દીકરા તું કોઈને મોઢું નહીં દેખાડી શકે. જે દિવસે મારું શરીર ઉપરથી છેલ્લી સાડી નીકળી ગઈ પછી મોઢું કોને બતાવીશ તું. સુરદાસ એ મુરારી મેરો ક્યા બિગડે જાયગી લાજ તિહારી. એ મુરારી સાડીનો છેડો દાંતમાં હતો ત્યાં સુધી ગવાયું નહોતું બાપ, કારણ કે દાંતમાં તમે પછી કેમ ગાવ, એકાદો આધાર પકડી રાખ્યો હોય ત્યાં સુધી ભજન ફૂટતું નથી બાપ. એ છેડો નીકળી ગયો પછી જે ગવાણું હોઠમાંથી હરી નીકળ્યો તે દ્વારકાથી નહોતો આવ્યો, દ્રૌપદી ના હોઠ માંથી હરી પ્રગટ્યો, હોઠ માંથી અવતાર થયો, થાંભલામાંથી થયા, પાતાળમાં થયા, ધામોમાં થયા, પણ એક શરણાગત આ દેશની નારીએ હોઠ માંથી હરીને પ્રગટાવ્યો. કેવા બેઠા હતા, રૂમાલ પડ્યો હોય ને પછી આપણે જેમ આમા 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 આમ કરીને રૂમાલને ભેગો કરી લઈએ ને, એમ પાંચેય જણા એવા હતા કે આમા આમ કરે ને તાકી પૃથ્વીને ભેગી કરી લઈએ. ભીમ કર્મા વૃકો ઉદર એ મુરારી પૂર્ણ
शरणागत है। ईश्वर निरात्मा बहु है, साधु निरात्मा बहु है, सदगुरु निरात्मा बहु है। પછી જ્યારે જરૂર પડે ત્યારે ઉતાવળ કરે, પણ કેટલા લોકો વાતો કરતા હતા જામબંધ કે શું થઈ જશે, અંગત કે આમ થઈ જશે, ફલાણો કે આમ થઈ જશે, પણ હનુમાનજી શાંત બેઠા છે। કેવું પડ્યું, કાચ પ્રસાદી રાહલવા। આ જીવ ઉતાવળમાં બહુ છે, ખબર નથી એને શું થઈ ગયું, શું એને વળગ્યું છે એ ખબર નથી, ક્યાં ડાકલા બેસાડવા, કોણ આ કારણ કાઢશે, કંઈક થઈ ગયું છે ઉતાવળ। અને મારો હરિ નિરાંત શાંતિ। છેલ્લે અઠવાડિયા પહેલા, 5-7 દિવસ પહેલા નાસાનો એક રિપોર્ટ બહાર પડ્યો અમેરિકા, બિગ બેંગ, આજે મોટો વિસ્ફોટ થયો આખા જગતનો, અને વિજ્ઞાનની રીતે જે માપ્યું અબજો વર્ષ લખ્યા છે, જ્યારે થયો આખો એક મોટો અભાવ થયો, ને એમાંથી આ બ્રહ્માંડ પ્રગટ્યું કે મેહા કિંકાય સખલ કિમ ઉપાય શ્રી ભુવન કિમ આધારો ધાતા સૃજતિ કિમ ઉપાદાનમ। કોઈ નક્કી નથી કરી શક્યું, વિજ્ઞાન ફાંફા મારે છે, અને અબજો વર્ષનો આંકડો એને આપ્યો છે, પણ મારે આપને કહેવું છે કે ઈશ્વર કેટલો નિરાત્મા છે। ઈશ્વરને જગત બનાવીને પણ જગતને માણવું છે, અને આપણે બધું પતાવવું છે। જમણવાર કે જલ્દી પતાવ પતાવ પતાવ, પૂજા કે જલ્દી પતાવ પતાવ, વરરાજાને જલ્દી ઉઘલાવો, પણ માણવાની વાત જ નથી આપણા ડાયા માણસે, નહીતર માણો દાંડિયા રાસ કહેવાય, જલ્દી પતાવો। અરે એ માણવાની વાત છે, એ આનંદની વાત, બધું પતાવ સારું છે, કોઈ કહેતું નથી કથા પતાવો, એને હું કથા આપું નહીં, આ પતાવે બાપ કેટલી નિરાત્મા છે। આ ગેબની શક્તિ, અબજો વર્ષ પહેલા ધડાકો થયો એમ નાસાનો રિપોર્ટ હમણાં મેં જોયો છાપામાં, અને એ ધડાકા પછી 20 કરોડ વર્ષે તારાઓ થયા, કેટલી નિરાત્મક જગત છે। 20 કરોડ વર્ષ, 56માં થાકી ગયા આપણે, કોઈ 40માં થાકી ગયા, કોઈ 75 થાકી ગયા, એટલે હું થાક્યો નથી, પણ હું તો તમને સારું લગાડવા કહું છું, હું કાંઈ થાકું બાકું નહીં, સીતારામ થાકવા માટે થોડા આવ્યા છે, આપણે નિરાતે ન આવી ઉતાવળ શું આપણે એટલી બધી છે। આજે બ્રહ્માંડનો વિસ્ફોટ થયો એને અબજો વર્ષ થયા, પણ જ્યારે થયો ત્યાર પછી 20 કરોડ વર્ષે જે આ તારા દેખાય છે બધા છૂટા પડતા ગયા છે, એ જે આખો આખો ગેબ, આ ખબર નહીં કેમ બનાવ્યું છે, અને બનાવ્યા પછી એકલો એકલો દાંત કાઢતો છે, ધન્ય છે હરિ વારી જાઓ, ધન્ય છે કળા પરમ પારતા, આદિ અંત કો જાસુન પાવા, મતિ અનુમાન નિગમ હસ ગાવા, કોક છે જે બિન પદ ચલઈ સુનઈ બિનુ કાના, અને કર બિનુ કરમ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બિનુ બાની બક્તા બડ જોગી, તન બિનુ પરસ નયન બિનુ દેખા, ગ્રહઈ ગ્રાણ બિનુ બાસ અશેષા, અસિ સબ ભાંતિ અલૌકિક કરની મહિમા જાસુ જાય નહીં, જેહિ મિ ગાવહિ વેદ બુદ્ધ જાહિ ધરહિ મુનિ ધ્યાન। ઈશ્વરને નિરાંત બહુ, જીવને ઉતાવળ નો પાર, ઉતાવળ કેમ થશે, બધું તૂટી ગયું શું થશે, ઉતાવળ શું, એમાં ક્યાં કરશે જે થવું છે, હા ચિંતા શું, શરણાગત આપણે શું ચિંતા, એની લાજ, કાંઈ લેવું દેવું હોય, આપણા કાંઈ હેતુ હોય,
કોઈ હેતુ જ નહીં. હા, આપણે શું કહું, તો જેને શરણાગતિમાં પરિપૂર્ણ શરણ, એના માટે રામકથાને સૂત્રના રૂપમાં કહેવી હોય તો તુલસી ટુ તુલસી શરણાગતિ. નથી કર્મ કરી શકાય એમ, અથવા તો કરીએ છીએ તો સરખા થતા નથી, નથી ચરિત્ર બરાબર, નથી જ્ઞાન વિચાર, નથી ભજનનો આહાર. આ બધી જ ખામી, તો કરવું શું? બહુ જ મોટું સૂત્ર છે શરણાગત. શબ્દ આપણે બહુ સહજ વાપરી લઈએ છીએ, અઘરું બહુ છે બાપ. તો રામાયણની આ યાત્રાઓ જે છે એમાં જાનું પ્રાણનું વિચરણ 142 પછી આ છે આપણે બધું અત્યારે જે દેખાય. આના પહેલા આપણા 142 પ્રકાશનો થઈ ગયા છે, જે ચોપડી થાય ને વારંવાર પ્રકાશિત, કે એની બીજી પ્રકાશન ત્રીજું, એમ આપણા 142 થઈ ગયા. આ 43મું છે અત્યારે. જે ચહેરા મોહરા બુદ્ધિ એમ જગતના વિદ્વાનોનો સર્વે બોલે, આ કોઈ એમનો આંકડા નથી આપતું, આ બધા વાંચીને આંકડા આપું છું. આપણા પહેલાં 142 આવૃત્તિઓ આપણી થઈ છે, સુધારા થતા 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 જેમ ટેલિફોન આંગળીમાં સુધી પહોંચ જશે, આપણે 143માં છીએ. એટલે આપણી આદિ યાત્રા જે છે એ જાનું પાન વિચરણ મોહી ભાઈ, ચાર પગે ચાલવાની. પગ આવ્યા ત્યારથી પદયાત્રા શરૂ થઈ એ બરાબર, પણ પગ તો આપણે જન્મ્યા ત્યારે હતા. પહેલી યાત્રા છે હાથ અને પગ, કર્મ અને ગતિ, એ માનવીની આદિ યાત્રા છે. કર્મ પણ અને ગતિ પણ. ઘણા માણસ કર્મ કરે ગતિ ન કરે, ઘણા માણસ ગતિ જ કરે કર્મમાં કાંઈ નહીં. અહીંયા જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, પરિણામ કંઈ નહીં. ઘણા માણસ કર્મ જ કરે પણ ગતિ સદગતિ નહીં. જાનું પાણી એ બંનેનો અર્થ છે હાથ અને ઘૂંટણથી જે બાળક ચાલે છે એકબીજાનું પણ છે. બહુ જ આદિ યાત્રા રામાયણ. બીજી યાત્રા રામાયણમાં છે અશ્વ પર બેસીને કરેલી યાત્રા. બંધ સખા સંગ લેહી ભુલાઈ બન મૃગિયા નિત છે. મૃગિયા કરવા રામજી જાય છે તે અશ્વ યાત્રા છે, ઘોડા ઉપર બેસી. પછી પર્ણવા ગયા ત્યારે ઘોડા ઉપર બેઠા, યાત્રા બીજી છે અશ્વ યાત્રા. ટૂંકમાં કહી દઉં, રામાયણની ત્રીજી યાત્રા છે પદયાત્રા. ભગવાન રામ પુરુષ સિંહ દૌ વીર હર્ષિ ચલે મુનિભાઈ હર્ષિ ચલે મુનિભાઈ હરણ કૃપા સિંધુ મત ધીર અખિલ વિશ્વ કારણ કરણ શામ ગૌ. ભાર રૂ
चार पगनी यात्रा जे बाळकनी आदि यात्रा छे जीवनी, पछी घोड़ा उपर नी यात्रा छे बीजी यात्रा रामायणमां, त्रीजी यात्रा छे पदयात्रा विश्वामित्रनी साथे पगे चाली प्रभु गया, चौथी यात्रा छे रथारूढ राम जारे वनवास थयो त्यारे रथनी यात्रा थई छे, अथवा तो जनकपुर थी पाछा आव्या त्यारे रथमां आव्या छे परणी ना आव्या त्यारे, तो चौथी यात्रा नु नाम छे रथयात्रा। बहु आदि छे जगन्नाथपुरी नी रथयात्रा, ए बहु आदि काल नी रथयात्रा छे। पांचमी यात्रा छे प्रभु नी जल यात्रा, मागी पद कमल नाथन नाव उतराई चहो मोहि राम रावरी आन दशरथ सपत सब साजी को पद पखार जल पान कर आप सहित परिवार पितर पार करी प्रभु उदित गयो राम जी ने जल यात्रा जहाज यात्रा ए पांचवी यात्रा से बाप। छठी यात्रा से खभा ऊपर चढ़ी करेली यात्रा हनुमान जी वाहन बनो किष्किंधा में हनुमान जी ने मुलाकात बन्ने भाइयों हिंदू पर विराजमान जे पहाड़ ने यात्रा हनुमान जी करी छे ए छठी यात्रा अने उत्तर कांड में हवाई जहाज की यात्रा। आटली यात्रा जीव पूरी करे त्यारे उड़ान भराय, उड़ाननी यात्रा जे छे हवाई जहाजनी यात्रा। पुनि पुष्पक चढ़ी कपिन समेता अवध चले प्रभु कृपा निकेता। तो यात्रा नु आ शास्त्र छे यात्रा, अने एवी यात्रा के जेमा श्रम नथी थतो पायो परम विश्राम, परम विश्राम प्राप्त एवो एक पावन ग्रंथ रामचरित मानस एनी कथा फरी एक वक्त कच्छ में हाँ बहुज मजबूत धरती ऊपर दादा मैकरणना आस्थान में गावा माटे श्रवण गान में हूँ तमे एकत्रित थया छे त्यारे आओ हनुमान जी ने गणेश ने याद करी लईए। बालकांडना एक बे श्लोक थी मंगलाचरण करी लईए तेथी विधिवत प्रारंभ थई गयो। गाईये गान पति जग मंदन, गाईये गणपति जग मंदन, मंगल मूर्ति मारु तन मंदन, गाईये मंगल मूर्ति मारुत नंदन, शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन, सकल अमंगल मूल निकंदन,
શુભ શબ્દ મંગલ અને શુભની વચ્ચે આખું શાસ્ત્ર છે. પુણ્યમ પાપહરં સદા શિવકરં વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહમલાપહં સુવિમલં પ્રેમાંબુ પૂરં શુભમ. મંગલ અને શુભમ એની વચ્ચે આખું શાસ્ત્ર છે. તો ગણેશ અને વાણી અને વિનાયક બંનેની વંદના કરી શિવ પાર્વતી વાલ્મીકિ હનુમાનજી સીતારામ બધાની વંદના કરી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા સ્વાંત સુખ માટે આ કથાનો આરંભ ગોસ્વામીજીએ કર્યો. અને સંસ્કૃતના આટલા મોટા મહાવિદ્વાન હોવા છતાંય લોકો સમજી શકે એવી ભાષામાં શાસ્ત્રને ઉતારવા માટે એમણે લોકવાણીનો પ્રયોગ કર્યો, વેદવાણી અને લોકવાણીનો સમન્વય. જો જય સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિવર કરહુ અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સન મૂક હોઈ વાચા પંગુ ચઢૈ ગિરિવર ગહન જાસુ કૃપા દયા દ્રવઉ સકલ કલિમલ નીલ સરોર તરુણ અરુણ બારિજ નયન કરહુ સો મમ પુર ધામ સદા ચીર સાર કુંદ ઇન્દુ સમરે કુમારમન કરુણા અયન જાહિ દીન પરને કરહુ કૃપા મરદન બંદૌ ગુરુ પદ કં કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહ તમપૂર જાસુ વચન રવિ કર. પાંચ સોરઠામાં પંચદેવની વંદના કરી આન શાસ્ત્રનો આરંભ કરતા ગુરુ વંદના માનસ ગુરુ ગીતાનું આપણે બધા ગાન કરીએ. બંદ પદ પદ
सुकृत संभूतन विमल विभूति मंजुल मंगल मोद प्रसूति जन આપણો પ્રકાશ છે. ગુરુ શબ્દનો અર્થ જ થાય છે અંધકારથી પ્રકાશ તરફ ગતિ. ગુરુ પ્રકાશ વાચક અક્ષર છે. ગુરુ આપણો દીપક છે, ગુરુ આપણું દર્પણ છે, ગુરુ એકમાત્ર આપણું દર્શન છે. બીજું કયું દર્શન? ગુરુ. તુલસીએ ગુરુ વંદના કરી. જગત છે આજકાલ એવી પણ વાતો સંસારમાં હોય છે કે ગુરુની શું જરૂર. વિનોબાજીએ પણ કહ્યું કે મારે કોઈ ગુરુ નહીં, મેં કોઈ ગુરુ તરીકે મેં કોઈને સ્વીકાર્યા નહીં, પણ ગુરુ પરંપરાનો ભાવ મને ગમે છે બહુ. આવું વિનોબા કહે. અદ્ભુત શબ્દ છે ગુરુ. તે કરી બિમાન વિવેક બિલોચન બરનુરા ચરિત ભવ. ઘણા લોકો કહે અમે કીધા કરીએ કે અમારા ગુરુ બનો, અમારા ગુરુ બનો, તો એ ઘણા માણસો કેમ ગુરુ થતા નથી? કારણ કે ગુરુની એક જવાબદારી હોય. એ કોઈનો ગુરુ થાય પછી શિષ્ય બદલે તો પણ ગુરુથી બદલાય નહીં. એટલે એને બહુ જોવું પડે, બહુ વિચારવું પડે, બહુ બહુ ધ્યાન રાખવું. બહુ અદભુત પદ છે ગુરુપદ. અને શિષ્ય પરંપરામાં બે વસ્તુ આવે. ઘણાને ગુરુ ગાદી મળે, ઘણાને ગુરુ ગોદ મળે. લેવું શું એ શિષ્યની. ગાદી મળે રહેવી જ જોઈએ પરંપરા. ગાદી ઉપર આવનારા માણસો જ પોતાના ગુરુના આદર્શોને એમને ચરિતાર્થ કરવા સેવા સ્મરણની મહેનત કરતા. પણ પસંદગી જો મારે કરવી હોય, વ્યક્તિગત વાત છે કે ભાઈ ગુરુની ગોદ જોઈએ છે કે ગાદી જોઈએ છે, તો હું એમ કહું કે આપણે ગાદી નહીં ગોદ જોઈએ. ગાદીમાં જવાબદારી છે, ભાર છે. ગોદમાં બાળક રમે એમ નિર્ભાર છે. કોઈ ફિકર નહીં, શાંતિ. જા કાળિંગા ભાગી જાને, મારો ગુરુ દેવાંગી તને મારશે. મારી માફ છે કરશનદાસ બાપુ. એવી ધમકી છે. ગુરુ આશ્રિત ને કેટલો ફાંકો હોય છે એ તો જુઓ તમે બાપ. જેમ છોકરાને કોઈક મારકનો છોકરો મારી તોફાની વયો જાય, પછી ઓલો છોકરો એમ કે ઉભો રે હમણાં મારી માને બોલાવું, એમ શિષ્યને વિકારો પકડે ત્યારે શિષ્ય કે ઉભો રે મારો દેવાંગી ગુરુ આવશે. એ કળિયું. અને એ ક્યાંથી આવશે? ઉત્તરાખંડ થી આવશે. ગુરુ દેવાંગી Ah
કથાનું નામ છે કાળનું અતિક્રમણ કરવું. અત્યારે સંધ્યા છે અને ગવાય છે. કાળનું અતિક્રમણ કરે એનું નામ કથા છે. કથા અને કાળના બંધન નો હોય બાપ. હા, કાળના બંધન માં તમે ભલે 9 વાગે છપાયું, 9:30 શરૂ થશે. કથા અને કાળના બંધન નો હોય અને એ 9:30 નક્કી નહીં, હું આવું ત્યારે શરૂ થશે. પૂરું ક્યારે થાય મારો રામ જાણે. તને મારી નાખશે મારો ગુરુ. હો હો, એ કળિયું અહીંયા મારા ફળિયા પગ મૂકતો નહી, મારો ગુરુ તને મારી નાખશે. ચોકઠું તૈયાર હોય ને, મને કહે તો પચા તો હું પાડી નાખું, કઈ લાંબુ કરવાનું જ નહીં. ચોકઠું હોય એમાં માટી નાખો, પાણી નાખી નામ આમ પૂરું કરીને ચોકઠું લઈ લો. આ ધંધો નથી આપણો, પણ પાડવી પાડી નાખું, સો પાડી નાખું. એક મિનિસ્ટર નહીં ખાતમુહૂર્ત કરવા ગયા, 4 ફૂટ દિવાલ ચણી નાખી. બાબુ ભાઈ ખાતમુહૂર્તમાં મિનિસ્ટર ને બોલાવ્યા હતા યુપીમાં. બ્રાહ્મણ મંત્રો બોલે ને બધું કરે, ત્યાં તો 4 ફૂટ દિવાલ આટલી વ્યાસપીઠ જેટલી પહોંચી કરી નથી. કોકે કીધું કેમ કે એ મૂળ એ જ હતા. કારણ કે આપણો મૂળ ધંધો તો આપણને ભાઈ, અમે સાધુના છોકરાઓ, અમારે તબલા વગાડવા શીખવું ન પડે, કારણ કે ખાનચાના ડબલાથી શીખી ગયા હોઈએ અમે. સહજ સહજમ કર્મ કૌંતેય સદોષમપિ, સહજ કર્મ છે, સ્વાભાવિક છે. ઈંટો પાડવી સહેલી છે, પણ કુંભારનું એક બીજું કામ છે કે ફરતા ચાક ઉપર પિંડ નાખી અને જુદા જુદા એમ ગુરુના બે કામ છે. ઘણા ગુરુ ખાલી ચોકઠામાં પિંડા નાખી અને એમનો ઈંટો પાડે છે, ઘણા ગુરુને કાળ પ્રમાણે ચક્કર આવે ચડી મારા બાપ નવા નવા ઘાટ ઘડવા. એ કામ અઘરું છે. ગુરુ ગોદ અને ગુરુ ગાદી, ગાદીનો નિર્વાહ થવો જોઈએ, તો જ આપણા સ્થાનો, આપણા ધામો, આપણા આશ્રમો એની શોભા છે. ગાદીની એક પછી એક તેજસ્વી ઉપર આવે અને ગાદીને દીપાવે જાય, દીપાવે થવું જ જોઈએ. અદભુત, પણ એમાં ભાર જવાબદારી બહુ હોય છે. કેટલો ભાર! આ મહાપુરુષો જે જે સંસ્થાઓ ચલાવે એને ખબર છે કે કેટલું, એક બાજુ ભજન સાચવવું, બધાના ધ્યાન રાખવા, કેટલું કેટલું કરવાનું. પણ જેને ગોદ, એ એક બીજી વસ્તુ છે. ગોદ પડે તો ગુરુ ક્યારે ચુનાવ કરે. નારદ પંચરાત્રમાં બહુ લખ્યું છે, નિયમમાં બહુ લખ્યા. નારદ પંચ ભારદ્વાજ સંહિતા, કેટલા સમયે ગુરુએ દીક્ષા આપી, કેટલો એને તાવવો, કેટલો એને પેલો કરવો, કેમ આના બધા લક્ષણો નારદ પંચરાત્રમાં. મારક જરા એલો પેલો છે બાપ, ખેર છોડો. તે કરી બિમલ બિવેક,
ગુરુની પાસે જઈને કોઈ દિવસ એમ ન કેવું કે મને ટ્રસ્ટી બનાવો, એને કેવું મને દ્રષ્ટિ આપો. આજે સેવકને શું હોય, બાપુ મને ટ્રસ્ટી બનાવો. ટ્રસ્ટી બનવાની ઉતાવળ ન કરવી, ગુરુ પાસેથી લેવા જેવી વસ્તુ છે એની દ્રષ્ટિ. તે કરી એવી મેં સાંજી દેવી બાપ આંખમાં કે કોઈની નજર ન લાગે અને પારનું દેખાય. જીનામ જીનામ જીનામ. હાથ હાથ પરદા આકાશના ફાટી જાય છે, માં મંડપના પરદા ફાટે છે. સપ્તાવરણ ભેદ કરી, મારો તુલસી કહે છે કાક ભૂષણડી જ્યારે ગયો સપ્તાવરણ સાત આવરણ ને ફાડી જાય. કોની કૃપા? કોઈ દેવાંગી ગુરુની કૃપા છે. જે લોકો કહે ગુરુની જરૂર નથી એ બિચારા ગરીબ માણસો છે, એ બિચારા રહી ગયા. સદગુરુ વગર જીવન ધન્ય બને. દશરથજી રામાયણમાં રાગ કાઢીને બોલ્યા છે, મોહિ સમય સબ પાય રજ પાવની પૂજે. ગુરુ પદ અદ્ભુત છે. અને મેં તો હમણાં હમણાં કહેવા માંડ્યો છું જે હવે મને બધું ફિટ થતું જાય છે, કે અસ્તિત્વના બે નામ, એક ઈશ્વર ને બીજો ગુરુ. આ સમગ્ર બ્રહ્માંડને, આ સમગ્ર અસ્તિત્વને કોઈ બે નામે પુકારવું હોય તો બે, કાં તો એને ગુરુનું નામ આપો ને કાં તો એને ઈશ્વરનું નામ. પણ જેને ઈશ્વરને પામવો છે એને ગુરુ દ્વારા જવું પડે, પણ જેને અસ્તિત્વના રૂપમાં કેવલ ગુરુને જ પ્રાપ્ત કરવો એને ઈશ્વર પણ વિઘ્ન છે. હટાવો એને. ભગવાન પરદો છે બાંકે બિહારીનો, એને પૂજારી હટાવી દે. જેને ગુરુ જ જોઈએ છે એના માટે ઈશ્વર પણ વિઘ્ન છે. બુદ્ધે આનંદને કહ્યું હતું, હું આડો આવું તો મારું બળું કાપી નાખજે. તારે જોયા પામ પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના, અપની પસંદ કી બાત હૈ. કોઈ અસ્તિત્વને ઈશ્વરના રૂપમાં જોવે તો કબીર સાહેબના શબ્દોને આશ્રય લેવો પડશે કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદિયો બતાય. પણ જેને સીધો ગુરુને જ પામો એને ઈશ્વર બીશ્વરની જરૂર નથી. હવે અત્યાર સુધી હું દેવતાઓને ઉડાડતો હતો, હવે એના ઉપર મેં આંખ મારી છે. અત્યાર સુધી દેવતાને આંટતો હતો બેઠો બેઠો, પણ હવે મને એમ લાગે છે હરી નહીં, જેને ગુરુ જ ખપે છે બાપ એને હરિ વિઘ્ન છે. અદ્ભુત ગુરુ પદ છે. તે કરી વિમલ વિવેક વિરોચન બરનામ ચરી ગુરુ વંદના ગોસ્વામીજીએ કરી. ગુરુનો મહિમા કેમ કેવો બાપ, અદ્ભુત પદ છે ગુરુ પદ. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. ગંધર્વરાજ કહે છે ગુરુથી ઉપર કોઈ તત્વ નથી, સાક્ષાત પરબ્રહ્મ ગુરુને આપણે ત્યાં ગણ્યું. કોઈ ન દેખાય ને, મનમાં કોઈ ન વસે તો ઉતાવળ ન કરવી. શાસ્ત્રને ગુરુ માનવો, હનુમાનજીને ગુરુ માનવા, શંકરને માનવા, ઉતાવળ ન કરવી. ગુરુ રાખે એમ રહેવું, હા ગુરુ રાખે એમ રહેવું. અને ગુરુ બહુ સારી રીતે રાખે. ગુરુદેવી રખવાળી જગતમાં કોઈ નથી, માં પણ નહીં બાપ પણ નહીં. એટલું ગુરુ ત્યાં, મા બાપ તો જવાન કરે. પછી કામે લગાડી દે, આવો કામ ધંધો કરો, પરણાવીને રાગમાં મૂકી દે, ધંધા કરો ધંધા કરો, બેસીશું
गुरु तो मृत्यु पछी ध्यान राखे तो जहां जहां जिएगा मेरा साया साथ होगा। बहु गमे सदगुरु शब्द वाह। शिष्य गम्य तेवो विफरे वनै पिसिंहा मृग मांस भक्षा बुभुक्षिता नैव तृणं चरन्ति। गुरु थी बदलाई बापू बदली बदली जाए गुरु ने एना स्वभाव बना। है उसी में प्यार किया बे है उसी में प्यार किया बे वो जरा करे मैं वफा बेवफा करे तो हूँ वफाज क्रिया करूं हूं एनु कल्याण ज कर एमा ज प्रेम नी इज्जत छे बाप। प्रेम मा बदला न होय प्रेम मा बलिदान होय। बदला लेवानी बात प्रेम मा मने आ पंक्ति बहु गमे। फिल्म नी छे पिक्चर नी छे पछी तम पासे आम घणाने तो खबर ज होय पण जेने खबर न होय ने पाछळथी खबर पड़े तो के फिल्म नु गाणू गायुं एटले हूं पहला कही दऊं एटले तमारी तबियत न बगड़े। है उसी प्यार किया प्रेम नी इज्जत एमा छे वो जफा करे मैं वफा अवगण ऊपर गण करे ये खरो खत्रिया सेवक गम्मे तेम वर्तन करे पण गुरु एनु कल्याण ज करे। मृत्यु पछी ध्यान राखे जन्म जन्म ध्यान राखे एनु नाम सदगुरु। शिष्य जेटला जन्म ले ने एटला जन्म गुरु ने लेवा। गुरु मुक्त न थई शके मुक्त थाय एवा गुरु ने वर्षो नहीं नु वरण न करशो એનો આશ્રય ન કરશો। ગુરુ મોક્ષ પામે તો બધાનું ખાઈશું બધાને લાલચો આપી બધાને કીધું આમ થશે તમને મુક્તિ મળશે તમને આનંદ મળશે તમને વિશ્રામ મળશે એનું શું થાય। શિષ્ય જેટલી વાર જન્મે એટલી વાર ગુરુને જન્મવું। હજારો કરોડો શિષ્યો હોય ને બધા મુક્ત થઈ જાય પણ એક બાકી રહ્યો હોય ને છેલ્લો વારો જ મુક્તિનો ગુરુનો હોય છે। ગુરુનું એઠું શિષ્યો ખાય પણ શિષ્યોની એઠી મુક્તિ ગુરુ ખાય એ જૂઠન ગુરુ ખાતો હોય। બધા શિષ્યો મુક્ત થાય અને એનું જે જૂઠન મુક્તિનો છેલ્લો શેષ ભાગ એ ગુરુ લેતો હોય છે। ન મોક્ષસ્ય આકાંક્ષા જગતગુરુ શંકરાચાર્ય કહે મુજે મોક્ષ નહીં ચાહી। जननी जननम यात मम वै मृडानी रुद्राणी शिव शिव भवानी जपता। है उसी में प्यार
विमल विवेक विलोचन बरनौ राम चरित भव मोचन। दृष्टि नहीं दृष्टि आंख आ गई गुरु। एवी गुरु वंदना हमारा तुलसी ए करी। आंख पवित्र थई अजवाड़ू थयू बधु प्रकाश में देखावा लाग्यू के आ तो बधु ईज छे। श्री राममय सर्व जग जानी करूं प्रणाम जुगानी। हूँ गई कथा में कदाच आ कहते तो गुरु एने कहवा जे बधानो नायक हो बधानो नायक एनु नाम गुरु। कोई विरोध करता है नहीं एने एम लागे कि आपणो नायक लागे एटले तो विरोध करे। नायक लागे बधाने बधाने एम लागे कंईक श्रेष्ठ तत्व छे कंईक शुभ छे। बधानो नायक होय एनुं नाम गुरु। शंकरने शुं काम आपणे वंदे बौद्धमयम नित्यम गुरु शंकर रूप। शंकर गुरु छे कारण कि बधाना सर्वलोक महेश्वर छे। लोकनायक शंकर छे। नायक होय एने पूछीने घरमां जे घरमां नायक होय आगेवान घरनो मोभी होय एने आपणे पूछीने बहार जवाय एने पूछीने જ અંદર આવાય। છોકરા કે બાપા બેઠા છે અમે અંદર આવીએ બાપા અમે બહાર જઈએ। શંકરનું મંદિર ગામની બહાર હોય ગામમાં આવે એને પૂછીને આવવું પડે ને જાય એને પૂછીને જાય કામ જાય છે આવે। નાયક છે શંકર સર્વલોક મહેશ્વર છે શંકર ગુરુ નાયક હોય પણ એકલો નાયક ન ગુરુ હોય તો બરાબર નહીં અધૂરું। ગુરુ દાયક હોવો જોઈએ। દાયક એટલે આપનારો અવઢરતાની શંકર છે। શિવ જેવો દાતાર ગુરુ જેટલું કોણ દાન કરે। ભૂરી દા જનાહ તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીરી કલમશાપ શ્રવણ મંગલમ શ્રીમદાત ભુવિ ગૃણંતિ તે ભૂરી દા જના। ગુરુ જેવો કોણ દાતા હોય। નાયક હોય ને પાછો દાયક ન હોય। ઘણા માણસો સમાજમાં નાયક હોય દાયક કઈ નહીં। દાયક નહીં આપવું કઈ નહીં કરવું કઈ નહીં નાયક પણ કરવું। અધ્યાત્મ જગતનો ગુરુ નાયક છે અને દાયક પણ છે। શંકર નાયક પણ અને દાયક। આશુતોષ તુમ અવઢર દાની દૈત સવઈ સમગતિ અવિનાશી। दाता दाता सदा शिव सर्व वर दाता दिगंबर हो तो ऐसा हो हरे सब दुख भक्तन के दिलावर हो तो ऐसा दाता। पर नायक होय दायक होय पर गायक न होय तो गावत संतत संभो भवानी। गुरु गायक होवो जोईए पछी गातो न होय तो चिंता नहीं पण एनी वाणी पद्य लागे एनु गद्य पद्य लागे પ્રવચન પણ એમ લાગે જાણે કવિતા ગવાતી હોય। ગુરુ ગાયક હોવો જોઈએ અને ગાયકનો અર્થ મારો છે અહીંયા પ્રસન્નતા। ગુરુ પ્રસન્ન હોય કારણ કે માણસ ગાય ને જ્યારે પ્રસન્ન હોય તો જ ગાય શકે। પછી એમાં કોઈ કરણ ગીત હોય તો રોતું હોય એનું હૃદય પણ એ પણ એક પ્રસન્નતાનો પ્રકાર છે। ગાયક હોવો જોઈએ ગુરુ ગાતો। ગુરુ નાયક છે ગુરુ દાયક છે ગુરુ ગાયક છે। ગુરુ રામજીના જેવું અમોઘ બાણ સાયક છે। રામનું બાણ અમોઘ ગુરુની વાણી અમોઘ છૂટી કામ ગુરુ એને કહેવાય। નહીંતર આશીર્વાદ આપણે આપીએ ને તો આપણા ઓછા થઈ જાય
ગુરુના આશીર્વાદ ઓછા ન થાય, કારણ કે એની વાણી આશીષ તવ અમોગ વિખ્યાતા, અમોઘનો અર્થ થાય ત્યાં જઈને પાછી આવે, જેટલું આપો એટલું ને એટલું રહે, ઉલટાનું વધે, ખાલી ન થાય. નહીતર કમાણી ન હોય તો પુણ્ય ઓછા થવાનું. ગુરુ પાસે એ નિયમ લાગુ નથી થતો, નિયમને અતિક્રમે છે ગુરુ. સાયક છે, સાયક એટલે માણ, એની વાણી માણ. ગુરુ નાયક, ગુરુ દાયક, ગુરુ ગાયક, ગુરુ સહાયક અને ગુરુ વાયક છે. આમંત્રણ છે, કાયમનું આમંત્રણ, એનું નામ ગુરુ. હાલતું ચાલતું એક આમંત્રણ કાળ છે ગુરુ. વય આવો, વય આવો, વય આવો, હરિહર હરિહર, દરવાજા ખોલો, નિત્ય નિમંત્રણ જેનું છે. સ્ટેન્ડિંગ ઇન્વિટેશન, કાયમી ઉભેલું આમંત્રણ ગુરુ. સ્ટેન્ડિંગ નિત્ય નિરંતર ગુરુ સ્વયં. હું તો આ બધા લક્ષણો કથાકારમાં ગણાવું, કથાકાર પણ નાયક હોવો જોઈએ, હા, અને દાયક હોવો જોઈએ, પછી ગાયક હોવો જોઈએ, પછી સાયક એની વાણીમાં તાકાત હોવી જોઈએ, વાયક હોવો જોઈએ બધાને આમંત્રણ. પણ અત્યારે શું થઈ ગયું, નહીં નાયક, નહીં દાયક, નહીં ગાયક, નહીં સાયક, નહીં વાયક, ખાલી માયક. તે કરી બિમલ હમણાં હું સેન્જળ ની પદયાત્રામાં હતો, તે પછી આપણે મઢડા ગામથી ડેડકડીમાં અમારે બીજી રાત રોકાવાનું હતું, એટલે મઢડાથી અમે રવાના થયા સાંજના, એટલે કે ત્રણેક વાગે ચાર વાગે ચા પાણી પી નીકળ્યા ત્યાંથી. એટલે હું આ વખતે આમ બે દિવસ આમ બધાની પાછળ ચાલતો હતો, મેં કીધું બધા તમે આગળ આગળ ચાલો, લગભગ 5 કિલોમીટર આમ દૂર એકલો એકલો પાછળ ચાલતો, એટલે બધા આમ નીકળી ગયા. હું છેલ્લે આમ ચાલ્યો હતો તો એક બાપા ખડનો ભારો લઈ અને આમ ખેતરમાંથી નીકળ્યા, એટલે મને કે મોરારી બાપુ નીકળી ગયા. એ મોરારી બાપુ નીકળી ગયા, બિલકુલ તાજો, બિલકુલ દાખલો. હવે એને બે ત્રણ વખત પૂછ્યું, માને સંકોચ થયો, મારે કેમ કેવું કે હું મોરારી બાપુ, જરાક આપણને એમ થાય ને, આપણામાં થોડીક સમજણ તો હોય ને. પણ મને એમ થયું કે હું એમ નહીં કહું તો એ બિચારાને એમ થશે કે એવું બોલ્યા નહીં, અને અહીંયા આપણે બે જ છીએ, કોને ખબર પડે હું હું કરીએ, કોને ખબર પડે. કીધું મોરારી બાપુ નીકળી ગયા. મેં કીધું દાદા હું જ મોરારી બાપુ, પણ એણે જે ઘા કર્યો કે આમ તો આવો દેખાવ કરીને ઘણા મોરારી બાપુ નીકળે હોય નહીં હોય, એમ તો ઘણી કાળી ધાબળિયું લઈને નીકળ્યા છે મોરારી બાપુ. આમ હાલતો લે, મને ગમ્યું ખરું, અને આમ બે વાતે મને બહુ સુખ મળ્યું. થાક ઉતાર નાખ્યો બાભાઈ, થાક ઉતાર નાખ્યો ને, જે ઘા કર્યો છે એમ હોતા છે કઈ. મારે એને બહુ બાપાને સમજાવવા પડ્યા. મેં કીધું ભાઈ સાહેબ હું જ છું, મારા બાપ મારું માન, મનમાં મનમાં કે પછી બહુ આમ લેવા માંડ્યા બાપુ તમે, અને પછી રોવા માંડ્યા, અરે મારા બાપ મારાથી કેમ. મેં કીધું નહીં દાદા, મને સંકોચ થતો હતો, તો પછી બહુ રાજી. નાયક હોવો જોઈએ, ગાયક હોવો જોઈએ, તો તે કરી બિમલ વિવેક વિમોચન બરનહુરામ ચરિત ભવનો સિયરામ મય સબ જગ જાન. આખું જગત રામમય છે, અજવાળું થઈ ગયું. બાપ ગુરુની ચરણ ધૂળથી આંખો એવી દેખતી થઈ ગઈ કે બધું બ્રહ્મમય ભાસ્યું, બધું એનું રૂપ દેખાય, બીજું કોઈ દેખાય નહીં. બે વસ્તુ થાય ભજનમાં ગુરુની કૃપા, કાં તો જગત ભૂલાઈ જાય અને કાં તો જગત એના મય દેખાય, દેખાવ થાય, કાં તો ભડકો થઈ જાય.
કાં તો એવો ઉજાસ થાય કે બધું બ્રહ્મમય પાસે હરિમય પાસે બે જ કામ. હું મારે કાલે આમ તો મોરબી આશ્રમમાં કબીર સાહેબનો સાખી કહેતો હતો કે ભાઈ મને આ અર્થ બહુ ફાવતો નથી, માલા ફેરત જગમુવાન ગયાન કેટલા કબીરના સંતો બધા હતા પણ બહુ રાજી થતા હતા. એનો અર્થ તો એમ થાય ને માલા ફેરત જગમુવાન, માળા ફેરવતા ફેરવતા જગત મરી ગયું તો એ કાંઈ મનનો ફેર મેટ્યો નહીં, હાથના મણકાને ફેંકીને કરકા મનકા ડાર કે મનકા મનકા ફેર. હવે એનો અર્થ તો કબીર સાહેબે કહ્યું એમ જ થાય ને, પણ કબીર સાહેબને કંઈ આટલા ટૂંકા અર્થો થોડા કરે, એનો તો ઘણા અર્થો કરે. મેં કહ્યું મારો અનુભવ જુદો છે, કબીર સાહેબે એમ કીધું એ અર્થમાં માનું, પણ હું તો એમ માનું કે માળા ફેરત જગમુવા, અમારું તો માળા ફેરવતા ફેરવતા જગત મટી ગયું છે, જગતનું દ્વંદ્વ મટી ગયું, જગતના રાગ દ્વેષો સમાપ્ત થઈ ગયા. કોનાથી થયા? માળાથી જ થયા. અને ગયા ને મન કા ફેર કોણ કહે છે? પ્રશ્નાર્થ કરી નાખો. ગયા ને મન કા ફેર એમ નહીં, ગયા ને મન કા ફેર, મનનો ફેર ના ગયો. કોણે કીધું? જેને માળા ફેરવી એના મનના ફેર ભયા ગયા. કરકા મનકા ડાર કે હાથ ને કઈ મણકા હોય, માળા ને મણકા હોય. કબીર સાહેબ કરકા મનકા કહે છે, માળા કા મણકા ત્યાગ કરે એમ નથી કીધું, એ તો ફેરવવાનું કીધું જ છે એને. પણ કરકા મણકા, કર્કનો મણકો શું? હાથના મણકા ઈ છે, ઈ ફેંકી દે, ત્યાગી બન, વિવેકથી વાપર. હાથનો ઈ મણકા ફેંકી દે અને પછી તારા મનમાં જેને માની લીધો હોય, મણકા મણકા ફેર, તારા મનનો જે માનેલો છે એને તું યાદ કર. એટલે માળા ફેરવાથી જગત મટે, જગ મરી ગયું એમ નહીં, આવો અર્થ પણ થઈ શકે. પ્રેમના હાટી એનાય મારે અર્થો કરવા છે, બધી નવી વ્યાખ્યાઓ કરવી છે. આપણે તો 143મું છે આવૃત્તિ, સ્વાભાવિક છે ને, મૂળને પકડી. થોડોક ફેરફાર, થોડોક પેલો થાય તો બધા જ અર્થો. અને એકમ સદવિપ્રા બહુધા વિજયતિ, એ સૂત્રના અનુસારે અનુભવના આધારે કરી શકાય. શ્રી રામમય સર્વ જગ જાની કરું પ્રણામ જોઈ જુગ પાની. આખું જગત બ્રહ્મમય ભાસ્યું, ગુરુની આરતીમાં શું આવે છે? મને વાંસ્યું આવે, અત્યારે ટાણું થઈ ગયું. કરું કરું મારા સદગુર સંત રાજા રે સર્વે સદગુરુ રામની આરતી કરું સદગુરુ સર્વે મન ભાવતી ગુરુએ માથે મેર કરી આપ્યું સુખ અપાર અંતરના ચક્ષુ ઉઘાડિયા એ જી મને ભાસ્યું છે બ્રહ્મ આગાર હરિ ગુરુ દેવની આરતી જે મને ભાસ્યું છે બ્રહ્મા આગાર સદગુરુ દેવની આરતી.
सद्गुरु ये बताव्यु सान मां समझावी सघड़ी रीत जागृत स्वप्न सुषुप्ति हे जी हवे भास्यु छे तुरियातीत हरि गुरु देवनी आर ओ सिया राम मैं सब जग जानी करहु प्रणाम जोरी आँख सुधरी जगत ब्रह्माकार लाग्यो नाखो जगत वंदने लाग्यो वंदन करता करता अयोध्या नी वंदना महाराज दशरथ जी नी वंदना माँ कौशल्या जी नी वंदना बंदव लक्ष्मण पद जल जाता शीतल सुभग भगत सुखदाता शेष सहस शीस जग कारण जो अवतरेउ भूमि भय ठारन सदा ससान कूल रख कृपा सिंधु सौमित्री लक्ष्मण जी ने वंदना करी भरतादि भाइयों ने वंदना ने वंदना करता करता महावीर बिनव हनुमान राम जासु जस आप बखान प्रणव पवन कुमार फलवन पावक जासु हृदय कथा ना संक्षिप्त क्रम में लीधो एकदम संक्षिप्त में एक क्रम में तुलसी जी बधा नी वंदना करता करता श्री हनुमान जी महाराज ने वंदना करी मंगल मूर्ति शंकर सुवन भवानी नंदन गाइए गणपति जगवंदन सकल अमंगल मूरति मंगल હાડાવળું એક બીજું તોડી ફોડીને બોલું છું કારણ કે બે એક છે ગણેશ અને હનુમાનજીમાં કોઈ ભેદ નથી એટલા માટે આમ હાડાવળું નાખું છું તો શ્રી હનુમાનજીની વંદના કરી તુલસીજીએ હનુમંત વંદના અનિવાર્ય વંદના નિતાંત આવશ્યક વંદના બસ આખેરમાં એટલું જ કે હનુમાનજીનો આશ્રય ખૂબ કરજો એના જીવાડ્યા જીવાય નહીતર ગમે એટલા માંડવા નાખીએ તો ઉડાડી મૂકે એના જીવાડ્યા જીવા એનો હાથ અને ચિંતા ન કરવી કારણ કે જાયગી લાજ બિહારી મોરારી મેરો ક્યાં બિગડેગો તો શ્રી હનુમાનજી મહારાજની વંદના ગોસ્વામીજીએ કરી અન પછી અન્ય સખાઓની વંદના કરતા કરતા સીતારામજીની વંદના કરે પછી તો રામ નામની વંદના કરે એ બધા પ્રસંગોનો સંક્ષિપ્ત વિચાર કાલે કરીશું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું બાપ કે કચ્છમાં ફરી એક વખત રામકથાનું ગાન આપણે બધા સાથે મળીને કરી રહ્યા છીએ અને એ પણ આવા એક જાગતા પુરુષના ધામમાં આટલા સંતોના દર્શન આશીર્વચન એની હાજરીમાં બધાને મારા પ્રણામ યજમાન પરિવાર પણ ભાગ્યશાળી કે આવા શુભ પ્રસંગમાં એનો પરિવાર નિમિત્ત બન્યો એ પણ ખૂબ ખૂબ ભાગ્યશાળી અને બધા કરતાં તો તમે ભાગ્યશાળી કે તમે કથા સાંભળો છો અને બધા કરતાં કોઈ ભાગ્યશાળી હોય તો સીધી વાત છે હું તો મારા ભાગની સરાહના કરી શકતો નથી એટલા ભાગ છે બાપ એવો આનંદ આવે છે ખબર હવે તો બ્રહ્માને ઈર્ષા થાય એવું અમે ઉપડ્યા છીએ હવે બ્રહ્માને એમ થાય કે હવે આને ભલભલાને દ્વેષ થાય એવું દ્વેષ કરનારોનો દોષ નથી હવે હવે એનો વાંક નથી બાપ એનો વાંક નથી કારણ કે
આપણને ગુરુ કૃપા એવી રીતે ઉપાડે છે, એટલે આનંદ બહુ આવે છે. ટૂંકમાં બસ જીનામ 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 જીના. તો બાપ હવે બાપુ પૂરું કરું ને હવે તો આજની કથાને અહીંયા વિરામ આપું, પણ એના પહેલા એક બે મિનિટ ભગવાન નામ હરે રામ 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 ગાઈએ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ હરિ બોલ રામ રામ હરિ બોલ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 હરે રામ હરે રામ હરે રામ 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 સીતા
પહેલા દિવસની કથા આજે અહીંયા પૂરી કરવામાં આવે છે. આવતીકાલ સવારે 9:30 વાગે કથા ને આપણે આગળ ગાઈશું. સૌ બોલો. રામચંદ્ર ભગવાન શ્રી બાલ કૃષ્ણ ભગવાન સદગુરુ ભગવાન કી જય. ઓ નમઃ પાર્વતી પતયે